મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મહિલા યોજના વિશે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું અહીં મિત્રો તમને રોજના બસો પચાસ રૂપિયા લેખે સહાય છે એ મળવા પાત્ર રહેશે તો યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે તો ચાલો શરૂ કરીએ મિત્રો સૌપ્રથમ તો તમારે આઈ ખેડૂતનો જે પોર્ટલ છે એ ઓપન કરી અને યોજનાઓ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો ખેતીવાડીની જેટલી પણ યોજનાઓ હાલ ચાલુ હશે એ તમને લિસ્ટમાં જોવા મળશે અહીં મિત્રો તમારે બાગાયતી યોજનાઓ માટે ક્લિક ક્લિક કરવાનું રહેશે તો આપણે એના ઉપર એટલે બાજુમાં એક નવો જ વિન્ડો છે એ ઓપન થઈ જશે અહીં તમે જોઈ શકો છો કે ઘણી બધી યોજનાઓ બાગાયતીમાં ચાલુ છે તો એમાં મિત્રો તમારે નીચે જવાનું છે જેમાં નિદર્શ તાલીમ અને કૌશલ્ય વિકાસની જે યોજનાઓ છે એમાં મિત્રો બીજા નંબરની યોજના છે મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા એટલે કે સ્ટાઇપન્ડ છે એ આપવા માટેની આ યોજના અમલમાં છે તો એના ઉપર તમે ક્લિક કરશો તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્યવર્ધન કેનિંગ અને કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવામાં આવે છે અને આ યોજના હેઠળ તાલીમાર્થી દીઠ નિયમ અનુસાર રૂપિયા બસો પ્રતિદિન વૃત્તિકા તરીકે છે એ તમને મળવા પાત્ર રહેશે વૃત્તિકા એટલે કે મિત્રો એક પ્રકારનું સ્ટાઈપ ભથ્થું છે એ તમને આપવામાં આવે છે તો દરરોજના તમને બસો પચાસ રૂપિયા છે એ મળવા પાત્ર રહેશે આ યોજના હેઠળ અરજદારને બે અથવા તો પાંચ દિવસની તાલીમ આપવામાં આવશે અને તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછા વીસ અને વધુમાં વધુ પચાસ રહેશે એટલે મિત્રો એના જે તાલીમના વર્ગો છે એ શરૂ થઈ જશે અને આ યોજના હેઠળ તાલીમનો સમય છે એ દૈનિક ઓછામાં ઓછો તમારે સાત કલાક છે એ ભરવાના રહેશે એટલે કે તમારી તાલીમ છે એ દરરોજ સાત કલાક છે એ ચાલશે મિત્રો મને ઘણી બધી કોમેન્ટો પણ મળે છે કે સર આ તાલીમ છે એ ક્યારે શરૂ થાય છે કઈ જગ્યાએ હોય છે તો મિત્રો એનો તમે જે પણ જિલ્લામાં ફોર્મ ભરો છો એ પ્રમાણે છે એ એક સેન્ટર નક્કી કરવામાં આવે છે અને એ તમને કોલ અથવા તો એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે તો તમારે અત્યારે ફોર્મ છે એ ભરી દેવાનું છે જ્યારે પણ એ લોકોનું આયોજન થશે અથવા તો ઓછામાં ઓછા વીસ ફોર્મ ભરાઈ જશે એટલે એના વર્ગો છે એ શરૂ થઈ જશે તો એની જાણ છે એ તમને ફોન દ્વારા કરવામાં આવશે હવે મિત્રો આ જે તાલીમ છે એ તમે દર બે વર્ષે ફરી પાછી લઈ શકો છો અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ અરજી કરવા માટે જોશે તો અહીંયા ડોક્યુમેન્ટ લખેલ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે મિત્રો અહીં ફરી પાછો એક નવો જ વિન્ડો છે એ ઓપન થઈ જશે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે તમારે ફોર્મ ભરવા માટે મેન તો આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક અને રેશન કાર્ડની નકલ આ ત્રણ ડોક્યુમેન્ટ જોશે જો કોઈ દિવ્યાંગ મહિલા આ ફોર્મ ભરે છે તો એમને મિત્રો દિવ્યાંગનું પ્રમાણપત્ર છે એ લઈ જવાનું રહેશે તો તમે જોઈ શકો છો કે આટલા ડોક્યુમેન્ટ તમારે અવશ્ય સાથે રાખવાના છે મિત્રો અરજી કરવા માટે તમે જોશો કે બાર ત્રણ બે હજાર ચોવીસથી અગિયાર પાંચ બે હજાર ચોવીસ આની છેલ્લી તારીખ છે તો જે પણ લોકોએ અરજી કરવાની હોય અહીંયા અરજી કરોના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે મિત્રો અરજી ફોર્મ છે એના માટેની જે સૂચનાઓ છે એ તમે અહીંયા જોઈ શકશો એક વખત તમારે આને વ્યવસ્થિત વાંચી લેવાની છે તમે આનો સ્ક્રીનશોટ લઈ અને વાંચી શકો છો અત્યારે આપણો સમય ન બગડે એટલા માટે મિત્રો આપણે આગળની કાર્યવાહી કરીએ તો અહીં તમે જોશો કે રજીસ્ટર અરજદાર હોય તો હા સિલેક્ટ કરવાનું છે અન્યથા ના સિલેક્ટ કરી આગળ વધવા ક્લિક કરો એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું અહીં મિત્રો અરજી ફોર્મ ભરવા વિશેના તમામ કોલમ તમને જોવા મળશે આપણે નવી અરજી કરવાની છે તો પહેલાં ઓપ્શન ઉપર ક્લિક કરશું અહીં તમે જોઈ શકો છો કે અરજદારની વિગત છે એ ભરવાની થાય છે તેમાં મિત્રો તમારું નામ પતિ અથવા તો પિતાનું નામ એ અટક લખવાની છે અહીંથીને તમારે તમારો જે તે જિલ્લો છે એ પસંદ કરવાનો રહેશે જિલ્લો પસંદ કરશો એટલે મિત્રો તમને અહીંયા તાલુકાનું લિસ્ટ જોવા મળશે તમારે તમારો તાલુકો છે એ સિલેક્ટ કરી લેવાનો છે અને અહીં મિત્રો તમારે તમારા ગામનું નામ છે એ સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો આ તમામ વસ્તુ થઈ જાય ત્યાર પછી તમારે પૂરું એડ્રેસ લખવાનું છે પિનકોડ નંબર સ્ત્રી અહીંયા આ યોજના છે એ માત્ર સ્ત્રી માટે જ છે તો અહીંયા તમારે સ્ત્રી સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા જાતી તમે તમારી જે પણ હોય એ સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી મિત્રો દિવ્યાંગ છો કે કેમ એ તમે અહીંયાથી સિલેક્ટ કરશો તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ અહીંયા લખવાનો છે અહીંયા તમારે ટીક માર્ક થઈ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો આધાર નંબર ફરજિયાત છે જો એ ન હોય તો તમારું એનરોલમેન્ટ નંબર હોય તો એ પણ તમે અહીંયા લખી શકો છો ત્યાર પછી અન્ય ડોક્યુમેન્ટની અંદર તમે આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અને ત્યાર પછી એનો સામે છે ડોક્યુમેન્ટ નંબર લખવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમે તાલીમ 5 દિવસની લેવા માંગો છો કે 2 દિવસની એ તમે અહીંથી ને સિલેક્ટ કરી લેજો ત્યાર પછી બેંકની ડિટેલ આપવાની છે જે પણ બેંક ખાતું આપો એની સાથે તમારો આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે તો અહીંયા મિત્રો તમારો આઈએફએસસી કોડ એટલે ઓટોમેટિક અહીંયા બેંક આવી જશે ત્યાર પછી અહીં તમે તમારા બેંકનો જિલ્લો છે એ પસંદ કરી લેજો અહીંયા આગળ બ્રાન્ચ તમારે સિલેક્ટ કરવાની રહેશે બેંક ખાતા નંબર તમે અહીંયા લખી દેજો ત્યાર પછી બેંકમાં જે પ્રમાણે નામ છે એ તમારે લખવાનું છે અને એ જ રીતે એડ્રેસ છે એ આપવાનું રહેશે મિત્રો રેશન કાર્ડની વિગતમાં તમારા રેશન કાર્ડનો નંબર નાખી અને અહીંયા સર્ચ કરાવશો એટલે તમારા નામ છે એ તમને જોવા મળશે તમારું નામ જે પણ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને અહીં મિત્રો જે કેપ્ચા લખેલ છે એ લખી અને અરજી સેવ કરી દેવાની રહેશે મિત્રો જેવી અરજી સેવ કરશો એટલે તમને એક અરજી નંબર મળશે એ અરજી નંબર તમારે સાચવીને રાખવાનો છે ભવિષ્યમાં તમારે અરજીની સ્થિતિ જોવી હશે તો એ નંબર ઉપરથી તમે જોઈ શકશો મિત્રો ત્યાર પછી તમારે અરજીને કન્ફર્મ કરી દેવાની છે તો કન્ફર્મ કરવા માટે અરજી કન્ફર્મ કરોના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમને જે અરજી નંબર મળેલો છે એ લખવાનો છે જમીનનો ખાતા નંબર લખવાનો છે રેશન કાર્ડનો નંબર અહીંયા લખવાનો છે અને અહીં મિત્રો જે કેપ્ચા તમને જોવા મળે છે એ લખી અને તમારે અરજી સર્ચ કરાવવાની રહેશે અને ત્યાર પછી તમારે અરજી કન્ફર્મ કરોના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અહીં મિત્રો એ જ રીતે તમારે તમારી અરજીની પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે અને જ્યારે પણ કોલ આવે ત્યારે મિત્રો તમારે છે એ તાલીમ લેવા જવાનું થશે તો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને મહિલા તાલીમાર્થી યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો મિત્રો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ